રાજુલા ખાતે વ્યાજખોરોને ડામવા માટે રાજુલા ખાતે DYSP HP વોરા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા ખાતે વ્યાજખોરોને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલા DYSP HP વોરા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ રાજુલા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને વ્યાજખોરોને ડામવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં રાજુલા તાલુકાના ગામડાઓના સરપંચ અને પૈસા ધિરાણ કરતા લાયસન્સ ધરાવતા વેપારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધિરાણ કરનાર વેપારી પણ 20,000થી વધારે રકમ આપી ન શકે અને વાર્ષિક 15% વ્યાજ સુધી સિક્યુરિટી વગર આપેલ લોન લઈ શકે અને વાર્ષિક 12% વ્યાજ દર સિક્યુરિટી લઈને આપેલ લોન વસૂલ કરી શકે અને નાણાં ધીરનાર કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર વ્યાજે નાણાં આપી શકે નહીં, તેમજ જિલ્લા પોલીસ દ્વારા તારીખ 31/1/2023 સુધી વ્યાજખોરી નાબૂદ કરવા ઝુંબેશ રાખેલ છે, જેથી કોઈ ભોગ બનનાર હોય અને તેમની પાસેથી સરકારશ્રી દ્વારા ના નિયત કરેલ વ્યાજ દરથી વધુ રકમ વસૂલવામાં આવતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ટપાલથી નામજોગ ફરિયાદ આપી શકે છે. ફરિયાદ પર યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ ચાઇનીઝ દોરી ખરીદવા કે વેચવા નહીં તેમના શપથ લેવડાવ્યા હતા. તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી SP વોરા સાવરકુંડલા વિભાગ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝુંબેશ યોજના ચાલે છે, એ અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સૂચનાથી આજે આખા જિલ્લામાં અને મારા ડિવિઝનમાં 12 પોલીસ સ્ટેશનમાં આ બાબતે એક લોકદરબાર રાખવામાં આવ્યો છે અને અમે પ્રોએક્ટિવલી SP સાહેબની સૂચના મુજબ આવા વ્યાજ વટાવના દૂષણના ભોગ બનનાર વ્યક્તિઓને મદદ કરવા માટે દરેક પોલીસ સ્ટેશને, થાણા લેવલે, ગામડામાં એવી રીતે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ અને આ ટાઈપનું આખું વ્યાજ વટાવ ઝુંબેશી નાબૂદ યોજના આખું આવું એક પેમ્પલેટ બનાવડાવ્યું છે જે ઘરે ઘરે પહોંચશે અને સાથોસાથ દરેક ગામની અંદર એક બેનર લગાવવામાં આવેલું છે અને આ બેનર અન્વયે આપ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકો છો અને એ અન્વયે ડિવિઝનમાં 12 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 દિવસમાં 3 ફરિયાદો મળી છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આપ સૌના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આવો કોઈ ભોગ બનનાર વ્યક્તિ હોય તો અમારી પાસે આવે, રાજુલા પોલીસ સ્ટેશને આવે, પીપાઓ પોલીસ સ્ટેશને આવે અને એથી વિશેષ કંઈ હોય તો સાવરકુંડલા મારી ઓફિસે પણ આવી શકે છે અને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ, પોલીસ વિભાગ સતત આ નાબૂદી કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યો છે. આપ સૌ એમાં સહકાર આપશો એવી અપેક્ષા સાથે આજે લોકદરબાર રાખવામાં આવેલું અને એક વ્યક્તિ અત્યારે રજૂઆત રૂપમાં અરજી આપેલી છે, એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.